નમસ્કાર, હું છું રીવા રવિન્દ્રસિંહ જાડેજા અને આપ સૌને નોબતના માધ્યમથી 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આ વખતે મહિલા દિવસની જે થીમ છે એ છે ઇન્વેસ્ટ ઇન વિમેન, એટલે કે ભારત, વિકસિત ભારત, વિકસિત ગુજરાતના ક્યાંક ને ક્યાંક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો નારી સશક્તિકરણ અને મહિલા સશક્તિકરણને જે રીતના કેન્દ્ર સરકારના માધ્યમથી, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માધ્યમથી ઉત્થાન મળી રહ્યું છે, હું આપ સર્વે મહિલાઓને એટલું જ કહીશ કે આપણે સમોવડી કરતાં બે કદમ આગળ આવીને અને મહિલાઓના ઉત્થાન માટે અને ખાસ કરીને સમાજના ઉત્થાન માટે મહિલાઓનો જે રોલ છે એ આપણે બધા બખૂબી નિભાવી રહ્યા છીએ, એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીએ. શિક્ષણ હોય, સમાજ વ્યવસ્થા હોય, રાજનીતિ હોય કે વિશ્વનું અને દેશનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં મહિલાઓને યોગ્ય રીતે અને વિપુલ પ્રમાણમાં તક મળતી ના હોય. તો આ તકનો અને સરકારશ્રીની યોજનાઓનો ભરપૂરમાં ભરપૂર લાભ લઈએ અને આવનારા સમયમાં, આવનારા યુગમાં વિકસિત ભારતની પરિકલ્પના સાથે આપણે બધા મહત્તમ ફાળો આપણા દેશના ડેવલપમેન્ટમાં આવીએ એવી આપ સૌ મહિલાઓને, ભાઈઓને હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર. આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે, હું જામનગરના પદાધિકારીમાં આજે ડેપ્યુટી મેયર તરીકે કૃષ્ણાબેન સોઢા તરીકે જ્યારે મને માન મળી રહ્યું છે ત્યારે હું એક મહિલા તરીકે ખૂબ જ ગર્વ અનુભવું છું. એક મહિલાને જ્યારે પરિવાર, સમાજ અને ક્ષેત્ર, જે ક્ષેત્રમાં એ કામ કરે છે એ ક્ષેત્ર તરફથી જ્યારે એને હંમેશા એક કહે છે ને કે એનું મનોબળ સશક્તિકરણ, મહિલા સશક્તિકરણના ઘણા એવા કિસ્સા છે, પણ જ્યારે મનોબળ તૂટે છે ને ત્યારે સ્ત્રી આગળ નથી વધતી. પણ મારું મનોબળ મજબૂત કરવામાં મારો પરિવાર, મારો સમાજ અને મારી પાર્ટી તરફથી મને હંમેશા એમ કહેવાય ને કે ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. એક સ્ત્રી તરીકે હું એટલું ઈચ્છીશ કે દરેક સ્ત્રી દરેક ક્ષેત્રમાં પરફેક્ટ જ હોય છે, એને જરૂર છે સાથ સહકારની, સમાજના અને દુનિયાના. આપણે એક દિવસ મહિલા દિવસ ઉજવીએ છીએ પણ સાથે સાથે હું તો એટલું સમજું કે મહિલા દિવસ એટલે ફક્ત હેપી વુમન્સ ડે કહેવાથી મહિલા દિવસ પૂરો નથી થતો. આપણે મહિલાને સશક્ત કરવા માટે હંમેશા, સ્ત્રીઓને સશક્તિકરણ માટે હંમેશા એની સાથે ઊભું રહેવું જોઈએ અને ગિફ્ટ આપવાથી કે હેપી વુમન્સ ડે કહેવાથી મહિલા દિવસ પૂરો નથી થતો, પણ આપણે સાથે સાથે એને દરેક ક્ષેત્રમાં એને પ્રાઉડ કેમ ફીલ થાય, એ પણ એક સ્ત્રી છે, એ પણ પરિવારની સાથે આગળ વધવા માંગે છે, એવો સાથ સહકાર હંમેશા આપણે આપવો જોઈએ. તો હું એક મહિલા તરીકે, અત્યારે સમાજમાં મહિલાઓ ખૂબ જ આગળ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને અત્યારે કાલે જ અમારે એક કાર્યક્રમ છે નારી શક્તિ વંદન, જેમાં 33% મહિલાઓ દરેક ક્ષેત્રમાં અત્યારે આગળ તો છે, પણ મોદીજીના શાસનમાં અત્યારે એમ કહીએ કે રાજકારણમાં જે મહિલાઓ થોડીક ઓછા ઇન્ટરેસ્ટથી આવતા હતા, પણ અત્યારે સાંસદ અને ધારાસભ્યો અમારે પણ મહિલા છે અને એક મહિલા તરીકે હું ખરેખર એક ગર્વ અનુભવું છું કે તેઓ બધા પોતાના કામમાં પરફેક્ટ છે અને સ્ત્રીઓને હંમેશા આગળ વધવા માટે મહિલા દિવસ એક દિવસની જરૂર નથી પણ હંમેશાના દુનિયા માટે દરરોજ મહિલા દિવસ ઉજવાય એવી ઈચ્છા સાથે, એવી અભ્યર્થના સાથે મહિલા દિવસની દરેક તમામ મહિલાઓને, જે ઘર પરિવાર સાચવે છે કે પોતાના ક્ષેત્રમાં ઘર પરિવાર સાચવતા સાચવતા કામ કરે છે, તે તમામ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના. અને ખરેખર મહિલાઓને હંમેશા જે આગળ વધે છે, સંસ્કૃતિમાં પણ પહેલાં પણ આપણે કહેતા હતા કે રાધા અને કૃષ્ણ, તો રાધાને પહેલાં બોલાતા હતા એ જ પ્રમાણે અત્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે છે, તો દરેક સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે. દક્ષા વગાશે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, મરીન નેશનલ પાર્ક, જામનગર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જે તમામ મહિલાઓ છે કે જે તમામ સ્ત્રીઓ છે એને આજના આ દિવસ નિમિત્તે એક ખાસ સંદેશો આપવા માગું છું કે નારી તું નારાયણ છો, નારી એ શક્તિનું સ્વરૂપ છે, કે ના બદલા નારી એક એવું નથી કે એક ગૃહિણી બનીને જ રહે, નારીના અલગ અલગ સ્વરૂપ છે. મતલબ કે જોઈએ તો નારી એક પુત્રી છે, એક ગૃહિણી છે, એક પુત્રવધુ છે, એક સાસુ છે, દેરાણી જેઠાણી છે, એની સાથે સાથે એક માં છે. માં છે એ માનું ઋણ કદાચ આખી જિંદગી કે 100 જન્મ લઈએ તો પણ આપણે ચૂકવી શકતા નથી. તો આજના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી એ અર્થે કરીએ કે આખું વર્ષ જે મહિલાઓ છે કે અત્યારના સમયમાં આમ તો જોઈએ તો પુરુષ સમોવડી
બની રહી છે અને એની હારે હાર હરણફાળમાં ઊભી રહી છે. તો આજના દિવસ જ બનતી આજના દિવસ જ એક ઉજવણી ન બની રહે અને આખું વર્ષ એ મહિલા દિવસ ઉજવણી સાર્થક બનાવીએ એ માટે આપણે બધા પ્રયત્ન સાથે મદદરૂપ થઈએ. અને જે કોઈ બી મહિલા હોય છે એના માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી, બધું શક્ય છે. ધારે બની શકે છે અને ધારે એ કરી શકે છે. આ મહિલાને કહેવાય છે કે નારી છે અને માતાજીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, તો એનામાં એ શક્તિ છે જ. તો એ શક્તિ તમે બહાર લાવો અને પોતાને પગભર થઈ કેરિયર બનાવો અને આગળ જઈને પુરુષ સમોવડી બનો અને પોતાના હક માટે લડતા શીખો. આજના દિવસે સર્વ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હૃદયથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. મારું નામ પ્રેક્ષા હિરેનકુમાર ભટ્ટ છે. હું જામનગર જિલ્લા હોમગાર્ડનો મહિલા સ્ટાફ ઓફિસર છું. 8 માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે ખાસ તો બધાને શુભેચ્છાઓ સાથે મારા વિચાર જો રજૂ કરું તો સરકાર તો પૂરતો પ્રયત્ન કરે છે, એમને 35% અનામત પણ આપ્યું છે, પણ સાથે સાથે મહિલાઓની પણ એટલી જવાબદારી થાય કે પોતે જે જગ્યાએ છે ત્યાં સક્ષમતાથી પોતાનું કર્તવ્ય છે એ પૂર્ણ કરે. અને સમાજની પણ એટલી જ જવાબદારી છે કે જે બાજુબાજુની મહિલાઓ છે એને ઉપર લઈ આવવા માટે થઈ અને એમને કપડાથી, એમના વિચારથી, એમના વર્તનથી અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યારે એ લો ફીલ કરતા હોય ત્યારે એને જજ કરવાની બદલે એને સાથ અને સહકાર આપે. કારણ કે આપણે જૂની એવી પદ્ધતિ છે સાથ સહકાર ની બદલે સલાહ વધુ હોય છે, પણ બહેનોને સલાહ કરતાં સાથની વધારે જરૂર છે. તો આ વિશ્વ મહિલા દિન નિમિત્તે આપણે જો સારી રીતે શુભેચ્છાની રીતે ઉજવવું હોય તો સરકારશ્રીના જે 35% અનામત છે એને સાકાર કરવી હોય તો આપણે એવું કરી શકીએ કે આપણે આજુબાજુની મહિલાઓ, આપણા પરિવારની મહિલાઓને સાથ સહકાર સાથે સાથે એમને જે પણ કામગીરી કરવી હોય એમાં એને પૂર્ણ સ્વતંત્રતા સાથેની સક્ષમતા આપવી. કારણ કે ઘણી બધી વખત આપણે એવું કહેતા હોય છે, નાના નાના વાક્યો હોય છે કે અમે અમારા ઘરના મહિલાઓને આવી પરમિશન આપીએ છીએ. એમને પરમિશન આપવાની ન હોય, એમની પાસે એ અધિકાર છે જ આપેલો કે એ પોતે કામ કરી શકે છે સક્ષમ. તો આ જે બધી બાબતો છે એનું ધ્યાન રાખીએ અને આગળ વધીએ. અને સાથે સાથે જે બહેનો જેમને જરૂરત છે, જે બહેનો કે જેમની સાથે તકલીફ છે એને હું આની સાથે મહિલા અને બાળ મિત્ર પણ છું સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ રેલવેમાં, અને એની સાથે સાથે મહિલા અને સુરક્ષા સમિતિમાં પણ હું છું, કાઉન્સિલિંગનું પણ કામ કરું છું. જો કોઈને આ સાથે મારી કોઈ હેલ્પની જરૂર પડતી હોય કે કંઈ જતું હોય તો એ હું આપવા માટે તૈયાર છું. અને આની સાથે હું મારો નંબર પણ આપીશ. અને આ સાથે આટલું જ કહેતા તમામ મહિલાઓને વિશ્વની મહિલા દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર. હું જ્યોતિ માધવાણી, લોહાણા મહિલા મંડળની પ્રમુખ. વુમન ડે એટલે શું? વુમન ડે માટે હું એટલું જ કહીશ કે જે મનનો ભાર આપીએ અને મન હળવું થઈ જાય. મને એમ હતું કે તેને ઈશ્વર કહેવાય, પણ હવે મને ખબર પડી પણ એને માં કહેવાય. જેના વગર એક સેકન્ડ ન ચાલે. મને એમ હતું કે એને શ્વાસ કહેવાય, પણ હવે ખબર પડી કે તેને પત્ની કહેવાય. હવે આપણે જે બૂમ પાડીએ છીએ એ બૂમનો અવાજ આપણને જ પાછો મળે છે. મને એમ હતું કે તેને પ્રતિસાદ કહેવાય, પણ હવે ખબર પડી કે એને બહેન કહેવાય. જેને એક કોલ કરીએ અને તરત જ હાજર થઈ જાય. મને એમ હતું કે એને 108 કહેવાય, પણ હવે ખબર પડી કે તેને દીકરી કહેવાય. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની દરેક મહિલા વિશ્વ મહિલા બહેનોને મારી શુભેચ્છા, એને અભિનંદન આપું છું કે મહિલા દિવસની શુભકામનાઓ. નમસ્કાર, હું છું રીવા રાજ અને નોબત પરિવારના બધા જ વાચકો, ચાહકો, ભાવકો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નોબતને ફોલો કરતા લોકોને મારા તરફથી મહિલા દિવસ વિમેન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિમેન્સ ડે આપણે એવરી યર 8 માર્ચના સેલિબ્રેટ કરતા હોઈએ છીએ અને મને એવું લાગે છે કે આ વર્ષ આ દિવસ આપણે એવરી યર સેલિબ્રેટ કરવો જ જોઈએ. કારણ કે એક સરસ મજાનું રિમાઇન્ડર છે એ પ્રોગ્રેસ માટે કે જે આપણે આટલા સ્ટ્રગલ પછી મેળવ્યો છે. એ પછી વોટિંગ રાઇટ્સનો હોય, એજ્યુકેશન રાઇટ્સનો હોય, પોલિટિક્સમાં વિમેનને આગળ કરવાનો હોય, કે પછી કોઈ પણ ક્ષેત્રે સ્પોર્ટ્સ છે કે ઇવન અમારા સિનેમા ક્ષેત્રે છોકરીઓને, મહિલાઓને આગળ વધારવાનો જે છે એ આપણે પ્રોગ્રેસ કેટલો કર્યો છે એની યાદી છે. અને એક એ પણ રિમાઇન્ડર છે કે હજુ કેટલું આપણે આગળ આવવાનું છે, હજી કેટલી આપણે જંગ બાકી છે.
તો બસ આની સાથે જ આ વુમેન્સ ડે પર પણ લાઈક એવરી વુમેન્સ ડે આપણે આપણી અરાઉન્ડની બધી જ સ્ત્રીઓ મહિલાઓને સેલિબ્રેટ કરીએ કે જેમને અલગ ક્ષેત્રે પોતાનો રોલ બખૂબી નિભાવ્યો છે અને પોતાના ક્ષેત્રમાં એ પોતે તો આગળ વધ્યા જ છે પણ ક્ષેત્રનું નામ પણ આગળ લઈ ગયા છે એમના કામથી. તો એવી સ્ત્રીઓને તો આપણે યાદ કરીએ જ, એમની સ્ટ્રગલને આપણે બિરદાવીએ અને સાથે એક ઇન્સ્પિરેશન લઈએ નાની છોકરીઓ દીકરીઓ કે આપણે કેવું બનવાનું છે, અને એ પણ પોતાની જાતને યાદ કરાવીએ કે હજુ આપણે કેટલું આગળ જઈ શકીએ છીએ આમાં અને પ્રોગ્રેસ કરી શકીએ છીએ સોસાયટીમાં ઇક્વાલિટી લાવવા માટે. તો એ સાથે જ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.